મેં તો હેલ્મેટ પહેર્યું છે મારી સેફટી માટે, પણ અમદાવાદની પબ્લિક હેલ્મેટ શેના માટે પહેરે છે આજે મારે એ જાણવું છે. અમદાવાદની પબ્લિક ટ્રાફિકના રૂલ્સ કેટલા ફોલો કરે છે અને કેટલા વાયોલેટ કરે છે આજે મારે એ જાણવું છે, અને એટલા જ માટે હું નીકળી રહી છું અમદાવાદના રસ્તાઓ ઉપર. ચાલો મારી સાથે. હેલ્મેટ પહેર્યું છે શેના માટે પહેર્યું છે? આપણે સેફટી માટે પહેર્યું હેલ્મેટ. એવું તો નથી ને કે મેમો ના આવે એના માટે પહેર્યું છે? હેલ્મેટ જ્યારે હતું ને, હેલ્મેટનો કાયદો તો છેલ્લા 10 વર્ષથી આવ્યો, પણ એથી પહેલાં મારા જ્યારથી બાઇક ચલાવતા શીખો ને ત્યારથી હું હેલ્મેટ પહેરતા શીખો. અચાનક બંધ હોય તો ખડો ગઈ સિગ્નલ બંધ હા તો ખડો નહીં બોલાય નહીં. સિગ્નલ ચાલુ હતો, મેં ગાડી હોલ્ડ કરાવી. ત્યારે આવું થાય ત્યારે બહાના આવી જાય તમારી પાસે. બરાબર, ભૂલ થઈ ગઈ. તો પછી ગાડી પાછળ લો. ઓકે બેન, એક્ચ્યુઅલી હમણાં મેં ચલાવવા લીધી છે. ભાઈ ચલાવતા હતા ગાડી. ના ના, ગાડી ભગાઈ નથી, સાઈડમાં કરી. અરે અરે બેન, ગાડી સાઈડમાં જ કરી છે. લાયસન્સ નથી. ગાડી છે, લાયસન્સ નથી. એટલે લાયસન્સ એક્ચ્યુઅલી ભૂલી ગયો છું, એટલે પર્સ ભૂલી ગયો. ફોટો હશે ને લાયસન્સ? ગાડી મોબાઈલમાં હશે. હા છે. લાયસન્સ છે તમારી પાસે? હા. The first word that comes in my mind after using helmet is safety. Helmet is equal to protection. હેલ્મેટ તમને બધી રીતના પ્રોટેક્ટ કરશે. ડાયરેક્ટ સનલાઇટથી બી પ્રોટેક્ટ કરે છે, પ્લસ ફાઇન્સ નથી આવતો. ઇનકેસ તમે ક્યાંક પડી જાઓ ચાલુ બાઇક પર, તો એનાથી લાગવામાં બી તમે એનાથી બી પ્રોટેક્શન કરે છે. સો સિમ્પલ છે, હેલ્મેટ ઇઝ ઇક્વલ ટુ પ્રોટેક્શન. કેમેરા જે લગાવવામાં આવ્યા છે એના ફાયદા શું અને ખાસ કરીને ગેરફાયદા શું? ફાયદા માટે જોવા જઈએ તમે તો કેમેરા એટલે લગાવવાના હોય છે કે ભાઈ લોકો જે સિગ્નલ કાપી જતા હોય છે એનાથી લોકો હવે અવેરનેસ કરતા થઈ ગયા છે કે ભાઈ ના ચલો યાર, અહીંયાથી હવે ઘરે દંડ આવી જશે યાર, આ તો પ્રોબ્લેમ થઈ જશે, થોડું આગળ નીકળી જશું તો આ રીતે, કે આવી રીતે 100 રૂપિયા આવશે, પછી 200 આવશે, 300 આવશે, 500 આવશે, એ રીતે રેગ્યુલર દંડ આવતા હોય છે. બીજી વસ્તુ ગેરફાયદા એવા છે કે લોકો, તમે એવું કીધું હોય કે ભાઈ હું તો બોમ્બેમાં છું અને ક્યાંક પકડાઈને ઘરે આવી ગયો દંડ, એનો ફાયદો છે કે ઘરવાળાની હોય કે ભાઈ ચલો આ રીતે. મેઇન વસ્તુ કોઈક બીજી કોઈ છોકરી જોડે, એમની ફ્રેન્ડની જોડે કોઈક જતું હોય તો મેઇન એ છે કે ભાઈ પેલી પકડીને બેઠી હોય તો ઘરે દંડ આવી જાય છે. ઉપર આવી ગયો, સોરી. કોના માટે છે? ચાલવા માટે. તો પછી કેટલું ભણેલા છો? બી મિકેનિકલ. બીંગ એન એન્જિનિયર યુ આર ડુઈંગ ધીસ? સોરી, આઈ એમ રીઅલી સોરી. હું ટુ વ્હીલર પર આવું છું, ત્યારે તો જનરલી હું પાછળ લઈ લેતો છું, પણ હવે ગાડીમાં ખબર નથી પડતી. હા ના, મને તો કેવું નીકળી જઈશ, પણ ના નીકળી શકું. હવે પાછળ લેવી જોઈએ ગાડી? યસ યુ કેન. લાયસન્સ હે આપકે પાસ? હે મેરે પાસ લાયસન્સ હે. કહાં સે લિયા લાયસન્સ? રાજસ્થાન સે. હા, રાજસ્થાન સે. તો આપ કહાં પે ખડે હો? ભઈ તો મેં પટ્ટે પે ખડા હું. કોન સે પટ્ટે પે ખડે? વાઇટ જો પેડલ ચલને વાલા, જો પેડલ ક્રોસ કરતા હું ઉસ પટ્ટે પે હું. મને હા, તો ક્યું ખડે હો?
सिग्नल बंद हो गया इसकी वजह से। तो मतलब यहाँ तो खड़े रहने की जगह नहीं है, तो चलने की जगह है। चलने के लेकिन सिग्नल बंद हो गया क्या करेगा? हाँ सिग्नल बंद हो गया था ना। सिग्नल बंद हो गया इसलिए आप यहाँ खड़े हो जी? कैसी बात कर रहे हो? दिख नहीं रहा है वो, जब सिग्नल स्टार्ट बंद होने वाला है तो लाइन लाइट होती है, आपको पता नहीं चलता इतना? नहीं होती तो है। तो आप बहाने बना रहे हो? बहाने बना सिग्नल बंद हो गया। नहीं नहीं बहाने बना रहे हैं। क्या होगा साइड में? हाँ आसूचे पट्टा पट्टा कौनी जगह है तुम्हारा माटे चाहे ना ना तो कौने माटे जल्दी बोलो फटाफट। પોલીસ ના પકડે એટલા માટે સેફટી માટે નહીં સુરક્ષા માટે તમે સુરક્ષા માટે પહેરો છો? પહેર્યું તો નથી મે નહીં પહેર્યું પાછળ વાળા ને પણ છે ને નિયમ પહેરવાનો? હા સુરક્ષા માટે તો પહેરી હેલ્મેટ તો તમે કેમ નહીં પહેર્યું? આગળ વાળા એ પહેર્યું હું તો પાછળ બેઠો તો પાછળ પડે તો તમને પણ વાગશે ને? હા તો નહીં પહેર્યું અમને તો ખાલી મેમો ના આવે એના માટે પહેર્યું ના ના લાઇસન્સ છે? હા તો લાઇસન્સ લેતી વખતે પ્રશ્ન નતો આવ્યો એમાં કે સ્ટોપ લાઇન એટલે આવ્યો તો આવ્યો તો પછી કેમ ક્રોસ એ સિગ્નલ ખુલી હતી એટલે આગળ આવી ગયા થોડા એટલે એમને સ્પીડ હતી સિગ્નલ બંધ હતા પહેલા ઓરેન્જ લાઇટ થાય છે હા ઓરેન્જ લાઇટ થાય એટલે સ્લો કરી દેવાની હોય ગાડી તો તમારી ગાડીમાં બ્રેક નથી છે ને તો પછી હેલ્મેટ કેમ નહીં પહેર્યું? ભૂલી ગયા છે ભૂલી ગયા ડેકીમાં છે ડેકીમાં નથી તમે કેમ નહીં પહેર્યું હેલ્મેટ? એક જ છે હેલ્મેટ પણ બંનેના નિયમ છે ને બે હેલ્મેટનો નિયમ છે જેટલા લોકો બેઠા હોય એટલા લોકોને પહેરવાનું તો કેમ નથી પહેર્યું? ભૂલી ગયા ભૂલી ગયા બાકી પહેરો છો? હા પહેરી હા જી જી 100% મોબાઈલ ભૂલી ગયા? ના ચશ્મા પહેર્યા છે નંબર ના છે? નંબર ના છે નંબર ના છે બે કેમ ના ભૂલી ગયા? ભાઈ તો રોજ પહેરવા કેમ ના ભૂલી ગયા? અમુક વાર ભૂલી જઈએ ગાડી પણ ગાડી પણ ભૂલી જાય ચાલતા નીકળી જાય હા એ બીજા કોઈની ગાડી લઈને એવું બીજા કોઈની ગાડી લઈને કદી નીકળ્યા હોય એવું થયું નથી છે તમારી પાસે હું છે ટ્રાફિક ના નિયમો ખબર છે? કાળા કાચનો નિયમ છે ટ્રાફિકમાં ગાડીમાં કાળા કાચ રાખી શકાય? ના રાખી તો તમે કેમ રાખતા હતા? ભૂલ થઈ ગઈ સોરી ચાલે નઈ ગરમી તો પેલા બધા ગરમી લાગતી હોય સોરી તો કહું છું હેલ્મેટ સેફટી માટે છે એટલે કે કોઈ જતા હોય એક્સિડન્ટ ના થાય આપણે સેફટી માટે ને પ્લસ કે જે વસ્તુ કે આપણે ગરમી ના લાગે આ છે એ આપણા માટે સેફટી માટે મેમો માટે નહીં પહેરતા ને કે મેમો ના આવે એના માટે નહીં સેફટી માટે વધારે પહેરે હેલ્મેટ માથામાં ચોટ છે તો ડોક્ટર ને અરે ચોટ હે મુજે લગાતાર મુજે ચોટ લગી હા બાકી પહેરતે હો રેગ્યુલર ટકલા હો ના સર સર પે ચોટ લગી હે ઇસલિયે सर पे चोट लगी हुई है मेरे को सबको एक ही दिन में सर पे चोट लगती है जनरली ट्राफिक जाम क्या पण થતું હોય છે કોઈ પણ ક્રોસ રોડ ઉપર કે પછી કોઈ પણ રસ્તા ઉપર તો જનરલી એના બેઝિક કારણો જે કહેવાય ને કે એકદમ સાવ લોકલ કારણો હોય છે સાવ લાસ્ટ રીઝન્સ કહી શકાય તો એવા મેઇનલી કયા કયા કારણો હોય છે જનરલી ટ્રાફિક જામના કારણો ખાસ કરીને તો એવા હોય છે કે જે આપે કીધું કે લો લેવલ હોય છે જેમ કે કોઈ સિગ્નલ જમ્પ કરે કોઈ સિગ્નલ મેન્યુઅલી ચાલતું હોય ત્યાં સિગ્નલ બંધ કર્યા પછી પણ કોઈ ઘૂસી જાય તો એને લીધે વ્હીકલ વચ્ચે આવી જાય એક બાજુનો ફ્લો ચાલુ હોય છે વાહનો એને લીધે જામ થતું હોય પછી અમુક સર્કલો એવા છે કે જે સર્કલો નાના છે તો એ પીકઅવર્સ ટાઈમમાં જે રોડ એન્જિનિયરિંગ છે એ મુજબ તો પીકઅવર્સ ટાઈમમાં ત્યાં પણ ઘણી વખત જામ થઈ જાય તો કોઈ વ્હીકલ યુટર્ન કરતું હોય એ દરમિયાન ટ્રાફિક જામના પ્રશ્નો રહેતા હોય મોસ્ટ ઓફ પ્રશ્નો ટ્રાફિક જામના કોઈ સિગ્નલ જમ્પ કરવાના કારણે વ્હીકલ વચ્ચે આવી જાય એને કારણે જે સાઈડ ખુલી હોય એનો ટ્રાફિક આખો રોકાઈ જાય છે મેઇન કારણ તો વધારે પડતા એ જ હોય છે તો જોયું ને મારે આ વિડીયો પર કશું જ નથી કહેવું તમારે કંઈ કહેવું છે કારણ કે અમદાવાદની પબ્લિકને નથી મેમો ભરવો
મેમો ભરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને સાથે જ પોતાની ભૂલ પણ નથી સ્વીકારવી. અને અમુક લોકો તો હેલ્મેટ ફક્ત ને ફક્ત મેમો ના આવે એના માટે પહેરે છે. ચલો તમારે આ વિડીયો વિશે શું કહેવું છે, તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે લાઈક કરીને અને કમેન્ટ કરીને અમને જણાવી શકો છો. અને સાથે જ જો તમે ઇચ્છતા હો કે તમારા આઈડિયા ઉપર અમે મારો નેક્સ્ટ વિડીયો બનાવીએ તો કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરો. સજેસ્ટ ચોક્કસ, હેશટેગ સજેસ્ટ ચોક્કસ સાથે તમે કમેન્ટ ડ્રોપ કરી શકો છો અને સાથે જણાવી શકો છો કે કયા કોન્સેપ્ટ પર તમે ઈચ્છો છો કે અમે અમારો નેક્સ્ટ વિડીયો બનાવીએ.